લાવશે એટલા માટે શું હશે દસમામાં રેડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5
ત્યાર પછી ચોથું છે કે હી વોન્ટેડ ટુ ડિસ્કસ અ ન્યુ રોડ પ્રોજેક્ટ. શું કહે છે કે તે રોડની નવી યોજના વિશે ચર્ચા કરવા માટે ઈચ્છતા હતા. કોણ ઈચ્છતું હતું રોડની ચર્ચા કરવા માટે? તો કે રાજા ઈચ્છતા હતા. એટલે ફોર્સ ધ કિંગ. ત્યાર પછી પાંચમું છે કે ધ પ્રોડ્યુસ કોઈન એન્ડ ફ્રુટ્સ ફ્રોમ ધ એર. બરોબર. શું કહે છે કે તે હવામાંથી સિક્કા અને ફળો એ ઉત્પન્ન કરતા. કોણ ઉત્પન્ન કરતું હતું હવામાંથી ફળ ને સિક્કા? તો કે સાધુ. સાધુ છે એ હવામાંથી સિક્કા અને ફળો ઉત્પન્ન કરતા હતા. ત્યાર પછી છઠ્ઠું, ધ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. શું કહે છે કે તેણે સૌથી પહેલા સાધુની દાઢીનો એક માળ ખેંચ્યો. તો કોણે ખેંચ્યો હતો? તો કે તેનાથી રામાયણ. ત્યાર પછી હી કેમ ફ્રોમ ધ હિમાલયસ. એ હિમાલયથી આવ્યા હતા. કોણ હિમાલયથી આવ્યું હતું? તો કે ધ સાધુ. સાધુ છે એ હિમાલયથી આવ્યા હતા. ત્યાર પછી આઠમું, લાસ્ટ, હી ટુક અવે ધ સેટ. શું કહે છે કે તે કોથળાને દૂર સુધી લઈ ગયો. કોણ કોથળાને લઈ ગયો હતું? તો કે ચોખાનો કોથળો સાધુ સાધુની સામે લઈ ગયો. બરોબર. તો સાધુએ શું કર્યું હતું? ઇશારો કર્યો હતો. કોને ઇશારો કર્યો હતો? અને કોણ કોથળો લઈ ગયું હતું? તો કે સાધુ આકિષ્ટમ, એટલે કે સાધુનો જે મદદરીસ છે એ કોથળાને લઈ ગયો હતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 જુઓ. એમાં શું કીધું છે કે ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ લેસન 12 મીન્સ ધ ફોલોઈંગ. શું કહે છે કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે પાઠમાંથી યોગ્ય શબ્દ યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. શું કહે છે કે હવે એ જે શબ્દ આવે છે, બરોબર, એ શબ્દનો પહેલો જે અક્ષર છે, બરોબર, પહેલો મૂળાક્ષર છે એ તમને આપેલો છે. હવે એક્ઝામ્પલ જો, એ એમાં શું કીધું છે કે અ કન્ટ્રી રુલ્ડ બાય ધ કિંગ. હવે શું કહે છે અહીંયા કે અ કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ, રુલ્ડ બાય કિંગ, બરોબર, રુલ્ડ એટલે શાસન. શું કહે છે કે દેશમાં રાજાનું શાસન હોય, બરોબર, દેશના દેશમાં રાજા દ્વારા ચાલતું શાસન, તો એને શું કહેવાય? તો કે જ્યાં રાજાનું શાસન ચાલતું હોય તો એ શું હોય? તો કે એ એક કિંગડમ હોય, એક રાજ્ય, બરોબર. રાજાનું શાસન ક્યાં ચાલે? તો કે રાજ્યમાં ચાલે, બરોબર. એટલે નામ તમે જુઓ તો કે કિંગડમ આપેલું છે, કિંગડમ એટલે રાજ્ય. ત્યાર પછી હવે પેલું જુઓ કે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. શું કહે છે કે અ વે ઓફ એડ્રેસિંગ એટલે કે સંબોધે છે, અ રિલિજિયસ લીડર એટલે કે ધર્મના નેતાઓ, બરોબર. શું કહે છે કે આપણે નેતાઓને કોઈ પણ કહીને સંબોધવું હોય, બરોબર, તો આપણે શું કહીને સંબોધીએ? તો કે યોર હોલિનેસ, બરોબર. આપણે નેતાને કઈ ગમે એમ તો બોલાવાય નહીં, આપણે એને માન સન્માનથી બોલાવા જોઈએ નેતાને, બરોબર. એટલે આપણે એને શું કહેશું કે યોર હોલિનેસ. ત્યાર પછી સેકન્ડ, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ધેટ. શું કહે છે કે લોકોને એવો, સારા લોકોને એવો વિશ્વાસ હોય છે, બરોબર, લોકો એવો વિશ્વાસ રાખે છે, એટલે લોકો એવું માને છે કે સારા માણસો છે એ તેમના મૃત્યુ પછી ત્યાં જવાનું કહે છે, બરોબર. તો જે સારા લોકો હોય, આપણે ઘણી વાર કહેતા હોય કે ભાઈ જે સારા વ્યક્તિ ને સાચા વ્યક્તિ હોય ને એના મૃત્યુ પછી ક્યાં જાય? તો કે સ્વર્ગમાં છે, બરોબર. તો અહીંયા આપણે શું લખવાનું છે? હેવન. તમને એચ લખેલો આવ્યો છે ને, ખાલી હેવન પણ એચ નથી લખવાનો, બરોબર, હેવન એટલે સ્વર્ગ. ત્યાર પછી ત્રીજું, રન આફ્ટર સમવન. શું કહે છે કે આપણે કોઈકની પાછળ દોડતા હોય, એને શું કહ્યું કહેવાય? તો કે એને કેસ કર્યો કહેવાય, પીછો કર્યો કહેવાય, એટલે શું આવશે પીછામાં કેસ. ત્યાર પછી ચોથું, ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. શું કહે છે કે પોલીસ છે એ ચોર ને પકડે છે, બરોબર. તો પોલીસ દ્વારા જે ચોર પકડાય છે એને કઈ ક્રિયા થઈ કહેવાય? તો કે એને પકડવાની ક્રિયા થઈ કહેવાય, એની ધરપકડ થઈ કહેવાય, બરોબર. એટલે એને શું કહેશું? તો કે અરેસ્ટ. ત્યાર પછી પાંચમું છે કે ધ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. શું કહે છે કે રાજાને સંબોધવા માટેનો રસ્તો. આપણે કોઈ રાજા હોય મોટા, બરોબર, હવે એને આપણે બોલાવવા હોય તો આપણે શું કહીએ? તો કે યોર મજેસ્ટી, બરોબર, યોર મજેસ્ટી એટલે શું થશે? તો કે રાજવટ, બરોબર, અથવા તો કોઈ રાજા, મહારાજા. ત્યાર પછી છઠ્ઠું છે કે અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. શું કહે છે કે રાજાના દરબારના લોકોને શું કહેશું? તો કે કોર્ટિયર, બરોબર, કોર્ટિયર એટલે શું થશે? દરબાર.
છે બરોબર હી ધેટ ઇઝ ઇઝ વેરી હાર્ડ ફોર હિઝ સો સો કે છે કે તે તેમના સોમાં ખૂબ જ સખત મહેનત કરે છે બરોબર ખૂબ જ સખત પ્રેક્ટિસ કરે છે હી કેન પરફોર્મ ઓન હાઈ સી સો કે છે કે તે હાઈ સી એટલે કે તે ખૂબ જ ઊંચો ઝૂલ બરોબર હાઈ સી સી એટલે કે ઝૂલતો બરાબર તે ખૂબ જ ઊંચાઈ ઉપર ઝૂલી પણ શકે છે હી કેન રાઈડ અ મોટરસાયકલ સો કે છે કે તે માત્ર એકલી સાયકલ પણ ચલાવી શકે છે હી કેન વોક અ રોપ એટ અ ગ્રેટ હાઈ સો કે છે કે હી કેન વોક એટલે કે તે ચાલી શકે છે તેના ઉપર તો કે ઓન ધ રોપ એટ અ ગ્રેટ હાઈ સો કે છે કે તે એકદમ ઊંચી હાઈટ ઉપર ના દોરડામાં પણ ચાલી શકે છે બરાબર એકદમ હાઈટ ઉપર જે દોરડું બાંધેલું હોય દોરડા ઉપર પણ એ ચાલી શકે છે કે પછી શું કે છે કે બટ હી કેન નોટ રાઈડ અ હોર્સ પણ તે ઘોડા ઉપર સવારી કરી શકતો નથી રાઈડ એટલે સવારી કરવી બરોબર શું કે છે કે પણ તે ઘોડા ઉપર સવારી કરી શકતો નથી હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ શું કે છે કે તે ફાયર રિંગ એટલે કે તો કે એક ગોળ રિંગ હોય અને એની ફરતે રિંગની ફરતે છે ને ભડકો થતો હોય આગ લાગેલી હોય બરાબર આપણે સર્કસમાં આવું બધું જોતા હોય કે સર્કસ માં જે વ્યક્તિ કામ કરતા હોય ને એ દોરડા ઉપર એક નાનું એવું સિંગલ દોરડું હોય બરોબર એની ઉપર પણ ચાલીને બતાવતા હોય બરોબર પછી કેટલી ઊંચાઈ ઉપર એ લોકો ઝૂલતા હોય એટલે કે અહીંથી છલાંગ મારીને સામેની બાજુ જતા હોય બરોબર એવું બધું આપણે સર્કસ માં જોઈએ પછી કોઈ સાયકલ એકલી હોય બરોબર કોઈ એક વ્હીલ વાળી સાયકલ હોય એની ઉપર પણ સ્ટ્રેટ આમ ઉભા રહીને સાયકલ ચલાવતા હોય એવું પણ આપણે સર્કસ માં જોયું હોય છે પછી અહીંયા શું કે છે કે હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ એટલે શું કે છે કે તે જે ફાયર રિંગ હોય બરોબર ને તમને હમણાં વાત કરી કે ફાયર રિંગ કેવી હોય તો કે ગોળાકાર રિંગ હોય અને એની ફરતે ભડકો થતો હોય બરોબર આગ લાગેલી હોય એમાં કૂદી શકતો નથી કોણ તો કે જોકર બરોબર હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર શું કે છે કે તેનામાં જોકર જેવી યુક્તિઓ નથી બરાબર તે જોકર જેવી યુક્તિઓ કરી શકતો નથી તો હવે આપણે આ પેરેગ્રાફ તમને સમજાઈ ગયો બરાબર તમને ખબર પડી ગઈ કે જોહન છે એ શું કરી શકે છે અને જોહન શું નથી કરી શકતો તો જુઓ જો આમાં જોહન પેલા તો જોહન શું છે તો કે એક કસરતનો ખેલ કરનાર વ્યક્તિ છે બરાબર પછી એ બેઝિક સર્કસ પણ કરે છે બરાબર બેઝિક સર્કસમાં વર્ક પણ કરે છે પછી શું કે છે કે ઈ એના શોમાં એકદમ સખત પ્રેક્ટિસ કરે છે પછી જોહન છે એ ઊંચાઈ ઉપર ઝૂલી પણ શકે છે એટલે કે એ છલાંગ પણ લગાવી શકે છે પછી એ મોટરસાયકલ ઉપર સવારી પણ કરી શકે છે અને એ દોરડા ઉપર ઊંચાઈ ઉપર આવેલું જે દોરડું હોય એની ઉપર પણ ચાલી શકે છે બરાબર આટલી વસ્તુ કરી શકે છે હવે એ શું નથી કરી શકતો તો કે એ ઘોડા ઉપર સવારી નથી કરી શકતો પછી એ ફાયર રિંગ ઉપર જમ્પ મારીને ઈડીને ફેંકી નથી શકતો પછી એનામાં જોકર જેવી ટ્રિક છે એ જોકર જેવી ટ્રિક એટલે કે જોકર જેવી છે કઈ યુક્તિ કરતા હોય જોકર લોકો બરોબર એના જેવી એ યુક્તિ કરી શકતો નથી બરોબર એટલે કે જોકર જેવું વર્ક છે એ કરી શકતો નથી હવે તમને અહીંયા બોક્સ આપેલા છે એમાં જુઓ પેલા બોક્સમાં શું કીધું છે કે જોહન છે એટલે કે જોહન કરી શકે ને એ વસ્તુ લખવાની છે અને સામે જે બોક્સ આપ્યું છે એમાં લખ્યું છે કે જોહન કેન નોટ એટલે કે જોહન જે કરી ન શકે એ વસ્તુ આપણે લખવાની છે તો હવે જોહન શું કરી શકે છે એ પેલા લખી લઈ તો જુઓ હી કેન આવું તમને આપ્યું છે બરોબર આપણે ત્રણ વાક્ય લખવાના છે બધામાં હી કેન એવું આપ્યું છે એટલે કે તે કરી શકે છે હવે એની સામેની બાજુ જોઈએ તો જોહન કેન નોટ એટલે કે જોહન છે એ શું કરી શકતો નથી એ આપણે કહેવાનું છે તો હી કેન નોટ એવું તમને ત્રણ વાર આપેલું છે બરાબર તો જોઈએ આપણે કે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સી શું કે છે કે તે ઊંચાઈ ઉપર ઝૂલી શકે છે બરાબર એટલે કે છલાંગ લગાવી શકે છે આવું આપણે સર્કસમાં જોયું ત્યાર પછી હી કેન રાઈડ અ મોટરસાયકલ તે માત્ર એકલી સાયકલ ઉપર પણ સવારી કરી શકે છે હી કેન વોક ઓન અ રોપ એટ ધ ગ્રેટ હાઈટ શું કહે છે કે રોપ એટલે દોરડું શું કહે છે કે તે ઊંચાઈ પર આવેલા દોરડા ઉપર પણ ચાલી શકે છે હવે જોહન કેન નોટ એટલે કે જોહન શું કરી શકતો નથી તે આ
કૂદી શકતો નથી અથવા તો તેને ફેંકી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર. શું કહે છે કે તે જોકર જેવી યુક્તિઓ પણ કરી શકતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જુઓ શું કીધું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. શું કહે છે કે અહીંયા તમને જે ખાલી જગ્યા આપેલી છે એ કેન એટલે કે શકવું અથવા તો કેન નોટ એટલે કે કરી ન શકવું, બરોબર. એના વડે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એટલે તો આ તો સૌ સિમ્પલ જ છે. તમને કહી જ દીધું છે કાં તો કેન આવશે અને કાં તો કેન નોટ આવશે, બરાબર. તો જુઓ શું કીધું છે. ફર્સ્ટ ખાલી જગ્યા તમને આપેલી છે એટલે કે પહેલી ખાલી જગ્યા છે તે કઈ છે એ રીતે આપણે ફિલઅપ કરવાની છે. બધી ખાલી જગ્યા મીના ઇઝ ધેટ, મીના મોડી છે. સી ડે સી ડે ધ ક્લાસ. હવે તમે બ્રેકેટમાં શબ્દ આપ્યું છે એન્ટર. હવે સ્વાભાવિક છે કે આપણે મોડા કોઈ જા હોય બરોબર તો આપણને ક્લાસમાં કોઈ એન્ટર થવા દે ઓકે નો થવા દે બરોબર. તો શું આવશે તો કે કેન નોટ એન્ટર, બરોબર. Meena is late, she cannot enter the class. Meena modi che, barabar teni class ma andar jase nahi, barabar te class ma andar pravesh kari sakse nahi. Pachi second khali jagya che ke I have mobile, એટલે શું કહે છે કે મારી પાસે મોબાઈલ છે. I dress my sister, કૌંસ માં શબ્દ આવ્યો છે call, call એટલે કે ફોન કરવો, બરાબર. હવે મારી પાસે ફોન છે તો હું મારી સિસ્ટર, માય સિસ્ટર એટલે કે મારી બહેન, બરાબર. મારી પાસે ફોન હોય તો હું મારી બહેનને ફોન કરી શકું તો કે હા કરી શકું, બરાબર. એટલે શું આવશે કેન કોલ, કેમ કે મારી પાસે શું છે તો કે ફોન છે, મોબાઈલ છે, બરાબર. એટલે હું ફોન કરી શકીશ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 શું કહે છે કે અપુ ઇઝ અ મંકી. અપુ છે એ વાંદરો છે. ઇટ ડેઝ અ ટ્રી, તમને બ્રેકેટમાં શબ્દ આપેલો છે ક્લાઇમ. ક્લાઇમ એટલે ચડવું, બરોબર. હવે વાંદરો હોય સ્વાભાવિક છે કે વાંદરા હોય બરોબર એ લોકો ઝાડ ઉપર ચડતા હોય. તો અહીંયા આપણને કહી દીધું છે કે અપુ ઇઝ મંકી એટલે કે અપુ વાંદરો છે, બરોબર. હવે એ ઝાડ ઉપર ચડી શકે કે ન ચડી શકે તો કે ચડી શકે. એટલે શું આવશે તો કે કેન ક્લાઇમ એટલે કે તે ઝાડ ઉપર ચડી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન ચોથી ખાલી જગ્યા છે કે માય હેન્ડ્સ આર ડર્ટી. શું કહે છે કે મારા હાથ છે બરોબર એ ડર્ટી છે એટલે કે ખરાબ છે, બરોબર. ઈટ સો આઈ ગેસ વિધાઉટ અ સ્પૂન, તમને બ્રેકેટમાં શબ્દ આપેલો છે ઈટ. ઈટ એટલે થશે ખાવું, બરોબર. શું કહે છે કે મારા હાથ ખરાબ છે બરોબર તેથી મારે તેથી હું ચમચી વગર, સ્પૂન એટલે કે ચમચી, બરોબર. વિધાઉટ અ સ્પૂન એટલે કે ચમચી વગર, તેથી હું ચમચી વગર ખાઈ શકીશ નહીં, બરાબર. એટલે આ નકાર છે એટલે શું આવશે કેન નોટ ઈટ. હવે શું કામ ચમચી વગર નહીં ખાઈ શકું તો કે મારા હાથ કેવા છે તો કે ડર્ટી છે એટલે કે ખરાબ છે, બરાબર. મારા હાથ ગંદા છે એટલે હું સ્પૂન વગર ખાઈ શકીશ નહીં એટલે કેન નોટ ઈટ. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે કે મેહુલ ઇઝ ટોલ. શું કહે છે કે મેહુલ છે એ ઊંચો છે. હી ડેસ ધ સેટ. શું કહે છે કે મેહુલ છે એ ઊંચો છે, બરોબર. એટલા માટે તે સેટ એટલે અભય, બરોબર. ભાટિયા છે ઊંચા હોય એને શું કહેવાય છે એટલે શું કહે છે કે તે અભયરાય ઉપર ચડી શકશે એટલે કે તે અભયરાય સુધી પહોંચી શકશે કે નહીં પહોંચી શકે એ આપણે કહેવાનું છે. તો મેહુલ છે એ આપણને કહી દીધું છે કે ઊંચો છે તો ઊંચા હોય એ લોકો આસાનીથી માળીને આંબી શકે, બરોબર. અભયરાય સુધી પહોંચી શકે. અને તમને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે રીચ. રીચ એટલે પહોંચવું. તો શું આવશે કે રીચ, બરાબર. એટલે કે તે અભયારણ્યને પહોંચી શકશે. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે કે બ્રિંદા ડઝ નોટ હેવ અ ડ્રાઇવિંગ લાયસન્સ. શું કહે છે કે બ્રિંદા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી. સો સી ડેઝ અ કાર, તેથી તે ગાડી છે બરાબર, કાર છે એ ચલાવી શકશે કે નહીં ચલાવી શકે. તમને બ્રેકેટમાં શબ્દ આવ્યો છે ડ્રાઇવ. ડ્રાઇવ એટલે ચલાવવું, બરાબર. તો હવે લાયસન્સ ના હોય તો ગાડી ચલાવાય નહીં, બરાબર. તો શું આવશે કેન નોટ ડ્રાઈવ, કેમ કે બિંદા પાસે લાયસન્સ નથી એટલા માટે તે ગાડી ચલાવી શકશે નહીં એટલે કેન નોટ ડ્રાઈવ. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા છે કે રહીમભાઈ ઇઝ અ લિટરેટ, બરાબર. શું કહે છે કે રહીમભાઈ છે એ શું છે તો કે લિટરેટ છે, બરાબર. એટલે કે વિદ્વાન છે. કે સો હી ડઝ અ લેટર, કૌંસમાં શબ્દ આપ્યો છે રાઈટ. રાઈટ એટલે થશે લખવું, બરાબર. હવે વિદ્વાન લોકો હોય એ લેટર લખી શકે, બરાબર. ભણેલા
છે. ઇટ ઇઝ વેરી